સતત ગગડતા પારાથી રાજ્યમાં ઠંડીનો માર યથાવત. 10 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો નોંધાયો 13 ડિગ્રીની નીચે, તો 5 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 15 ડિગ્રીની નીચે. આજથી ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતા. સૌરાષ્ટ્ર કચ્છમાં યથાવત છે કડકડતી ઠંડીનો માર. 10.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, તો 11.1 ડિગ્રી સાથે કેશોદ, 11.7 ડિગ્રી સાથે મહુવા ઠૂંઠવાયું. રાજકોટ ભુજ પોરબંદરમાં ઠંડીનો પારો ગગડીને 13 ડિગ્રીની નીચે. સંતપ્રદેશ દીવ અને દમણમાં ફરી વળ્યું ઠંડીનું મોજું. 12.8 ડિગ્રીમાં ઠૂંઠવાયું દમણ, તો 14.2 ડિગ્રી સાથે દીવમાં પણ હાડથી ચડતી ઠંડી. ઠંડીમાં માર વચ્ચે પણ શનિવાર અને રવિવારની રજાને લઈ પ્રવાસન સ્થળો પર ઉમટ્યા પ્રવાસીઓ. 2 દિવસ બાદ અમદાવાદમાં જોવા મળી ઠંડીમાંથી આંશિક રાહત. લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાતા અમદાવાદમાં ઠંડીનું તાપમાન પહોંચ્યું 13.3 ડિગ્રીએ. આજથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા. આજથી 29 જાન્યુઆરી સુધી માવઠાના વાદળો ઘેરાવાની શક્યતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું આજથી 29 જાન્યુઆરી સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠાનું અનુમાન. ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં કાતલ ઠંડી અને ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ 3 દિવસ ગાઢ ધુમ્મસનું એલર્ટ. દિલ્હી NCRમાં ગાઢ ધુમ્મસ અને કાતલ ઠંડીનો માર યથાવત. ગાઢ ધુમ્મસ અને કાતલ ઠંડીથી જનજીવન પ્રભાવિત. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પરના રેનબસેરા થયા હાઉસફુલ. દિલ્હીમાં કાતિલ ઠંડીની સાથે ધુમ્મસનો કહેર યથાવત. વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણથી વાહન ચાલકો પરેશાન. પ્રદૂષણમાં પણ વધારો થતા શ્વાસ લેવામાં તકલીફની વધી ફરિયાદ. ડોક્ટરે બાળકો અને વૃદ્ધોને ઘરે જ રહેવાની આપી સલાહ. ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસથી હવાઈ અને ટ્રેન સેવા પ્રભાવિત. દિલ્હી આવતી જતી સંખ્યાબંધ ફ્લાઇટ કરાઈ ડાયવર્ટ, તો કેટલીક ટ્રેનના શેડ્યુલ ખોરવાતા મુસાફરોને પડી રહી છે મુશ્કેલી. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સતત બરફ વર્ષા. રસ્તા ઉપર બરફની ચાદર. પ્રશાસને પણ રોડ પરથી બરફ દૂર કરવાની કામગીરી હાથ ધરી. વાહન ચાલકોને હાલાકી. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે હિમવર્ષા. રોહતાંગ પાસ પર ઉમટ્યા પ્રવાસીઓ. મનાલી અને શિમલામાં પણ મોટી સંખ્યામાં પહોંચ્યા પર્યટકો. ઉત્તર પ્રદેશના મથુરામાં શીતલહેર અને ધુમ્મસનો માર. વિઝિબિલિટીમાં પણ થયો ઘટાડો. વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી. ટ્રાફિક જામની સમસ્યા. આગામી 2-3 દિવસમાં બિહારની રાજનીતિમાં મોટા ઉલટફેરની સંભાવના. નીતિશકુમાર ફરી એક વખત પક્ષ પલટો કરે તેવી અટકળો તેજ. સૂત્રોના મતે RJDને છોડીને ભાજપની સાથે મળીને સરકાર બનાવી શકે છે નીતિશકુમાર. આજે પટનામાં ભાજપના ધારાસભ્ય અને સાંસદ સભ્યોની બેઠક. સાંજે 4 વાગે બિહાર ભાજપ પ્રભારી વિનોદ તાવડેની હાજરીમાં યોજાશે બેઠક. બિહાર ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી પણ રહેશે હાજર. પટનામાં લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવે પાર્ટીના નેતાઓ સાથે યોજી બેઠક. બિહારની વર્તમાન રાજકીય સ્થિતિને લઈને કરાઈ ચર્ચા. બેઠકમાં RJDના અનેક નેતાઓ રહ્યા હાજર. આગળની રાજનીતિને લઈને કરાયું મંથન. બિહારમાં ચાલી રહેલી રાજકીય ઘમાસાણ વચ્ચે JDUએ બોલાવી ધારાસભ્ય દળની બેઠક. આવતીકાલે સવારે 10 વાગે નીતિશકુમારના નિવાસસ્થાને યોજાશે બેઠક. વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે કરાશે ચર્ચા. નીતિશકુમારનો સંપર્ક કરવાની કોશિશ કરતા લાલુ યાદવ. સૂત્રોના મતે લાલુ યાદવે પણ નીતિશકુમારની ગઠબંધનમાં રહેવાની આશા છોડી દીધી. નીતિશકુમારે પોતાને RJDથી કર્યા દૂર. લાલુ પ્રસાદ યાદવની જીતનરામ માંઝીને ઓફર. સૂત્રોના મતે જીતનરામ માંઝીને RJDમાંથી બિહારના મુખ્યમંત્રી અને તેમના પુત્રને ઉપમુખ્યમંત્રી બનાવવાની આપી ઓફર, પરંતુ જીતનરામ માંઝી RJDની ઓફરનો કર્યો અસ્વીકાર. કોંગ્રેસના ધારાસભ્ય JDUના સંપર્કમાં હોવાની વાતનો કોંગ્રેસના નેતા શકીલ અહેમદે કર્યો ઇન્કાર. કોંગ્રેસના ધારાસભ્યોને લઈને ફેલાવાઈ રહી છે ખોટી અફવા. તમામ ધારાસભ્ય પાર્ટીની સાથે ઉભા હોવાનો પણ કર્યો દાવો. અસદુદ્દીન ઓવૈસીના નીતિશકુમાર પર આકરા પ્રહાર. બિહારની જનતા નીતિશકુમારની માયાજાળમાં ફસાઈ હોવાનો કર્યો દાવો. નીતિશકુમારનું આ કેવું રાજકારણ, ક્યારેક ભાજપની સાથે તો ક્યારેક RJD સાથે કરે છે ગઠબંધન. નીતિશકુમાર NDAમાં સામેલ થવાની અટકળોને લઈને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું નિવેદન. કેન્દ્રીય નેતૃત્વ જે નિર્ણય કરશે તેની પર છે ભરોસો. હું પાર્ટીનો એક કાર્યકર્તા છું. પક્ષનો જે આદેશ હશે તેનું પાલન કરીશ.
ગુજરાતીઓને ગેરકાયદે યુએસમાં પહોંચાડતો એજન્ટ ફેનિલ પટેલ હજુ પોલીસ પકડથી દૂર. ગુજરાત પોલીસે જાણ કરી હોવા છતાં કેનેડા પોલીસે નથી કરી કોઈ કાર્યવાહી. ફેનિલ પટેલને કેનેડામાં સીબીસી ન્યૂઝના પત્રકારે પૂછ્યા સવાલ. પત્રકાર સ્ટીવન ડિસોઝાએ આ મુદ્દે બનાવી ડોક્યુમેન્ટરી. સોશિયલ મીડિયા પરથી બાળકોના ફોટા લઈ નકલી દસ્તાવેજ થી આંગણવાડીમાં ગેરરીતિનો પર્દાફાશ. અમદાવાદના નારણપુરામાં એએમસીએ નોટિસ આપતા મહિલા કાર્યકર મિત્તલ દેસાઈ ભૂગર્ભમાં. આ પહેલા પણ સરકારી કીટ મેળવવાના કૌભાંડને લઈને મિત્તલ દેસાઈ સામે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે ફરિયાદ. ઇલેક્ટ્રિક શોપમાં આગ લાગી રાજકોટના જૂના માર્કેટયાર્ડ પાસે. આગના કારણે લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાક. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવે કાબુ. આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નહીં. લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ યથાવત. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ધનસુખભાઈ જોડાયા ભાજપમાં. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરીયો ખેસ અને ટોપી કરી ધારણ. રાજકોટના જેતપુરમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રમોદ ત્રાડાની નિમણૂક. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ મૂકેલી દરખાસ્તને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપી મંજૂરી. પ્રમોદભાઈ ત્રાડા રહી ચૂક્યા છે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ. પશ્ચિમ રેલવેનો એન્જિનિયરિંગ બ્લોકના કારણે નિર્ણય. રાજકોટ ડિવિઝન ખાતેથી ચાલતી જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 28 જાન્યુઆરી અમદાવાદ સુધી જશે. અમદાવાદ શહેરની બે લોકસભા બેઠક માટે આજે સી આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપની બૃહદ કારોબારી બેઠક. અમદાવાદના તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદ, પૂર્વ સાંસદ, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, બોર્ડ પ્રમુખ સહિતના પદાધિકારીઓ બેઠકમાં રહેશે ઉપસ્થિત. સોમનાથથી અયોધ્યા સુધી ટ્રેન શરૂ કરવા ઉઠી માંગ. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી કરી રજૂઆત. ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ભક્તોને આ ટ્રેનથી ફાયદો થશે તેવો પત્રમાં ઉલ્લેખ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજથી 6 ફેબ્રુઆરી સુધી યોજાશે પ્રી બોર્ડ પરીક્ષા. અમદાવાદ શહેરની 552 શાળામાં ગુજરાતી માધ્યમના 27,058, અંગ્રેજી માધ્યમના 13,810 અને હિન્દી માધ્યમના 5,237 મળી કુલ 46,105 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. પરીક્ષા માટે કરાઈ છે ખાસ સ્ક્વોડ ટીમની રચના. ગાંધીનગરમાં આજથી ફિલ્મફેર ફેસ્ટિવલનો થશે પ્રારંભ. મહાત્મા મંદિરમાં ફિલ્મ ફાઇલના ઉદઘાટનમાં ફેશન શો, મ્યુઝિકલ નાઇટનું આયોજન. ફેશન શોમાં શો સ્ટોપર જાનવી કપૂર સહિતના ફિલ્મ સ્ટાર અને સંગીતકારો રહેશે ઉપસ્થિત. ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર બનાવો વિજેતા. આજે સાંજે 7 વાગ્યા સુધી કરી શકાશે વોટિંગ. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ધોરડોની ઝાંખી બન્યું આકર્ષણનું કેન્દ્ર. પ્રજાસત્તાક પર્વને લઈ તિરંગાના રંગે રંગાયું સોમનાથ મંદિર. તિરંગા થીમ પર વિશેષ લાઇટિંગથી ઝળહળી ઉઠ્યું મંદિર. દેશભક્તિની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા. 10 વર્ષના બાળકના ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગે બાળકના ફેફસાની ફૂલવાની ક્ષમતા વધારી. 6 કલાકની સર્જરી. બાળક સ્વસ્થ હોવાથી હોસ્પિટલમાંથી અપાઈ રજા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં વાર્ષિક એનસીસી રેલીને સંબોધશે. રેલીમાં 24 દેશોના 2200થી વધુ એનસીસી કેડેટ્સ અને યુવા કેડેટ્સ લેશે ભાગ. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે કરી મુલાકાત. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડ પણ રહ્યા ઉપસ્થિત. ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નિવેદન. કહ્યું, આ ઐતિહાસિક અને યાદગાર ક્ષણ અમારી મિત્રતા અને ભાગીદારી ભવિષ્યની યાત્રાને ઉજ્જવળ કરશે. મરાઠા અનામત આંદોલનને લઈ એકનાથ શિંદે સરકારના વટહુકમના ડ્રાફ્ટ પર માન્યા મનોજ જરાંગે. આંદોલન પૂર્ણ કરવાનું એલાન. મનોજ જરાંગે કહ્યું, સરકાર અમારી માંગ પર થઈ સહમત. મુખ્યમંત્રીના હાથે જીયુસપીને ખતમ કરીશ આંદોલન. મુખ્યમંત્રી ભગવંત માન પંજાબના જલંધરમાં રોડ સેફ્ટી ફોર્સ અને ફરિશ્તે સ્કીમ લોન્ચ કરશે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સરકાર તરફથી 48 કલાક સુધી મળશે મફત સારવાર.
લોકસભાના સ્પીકર ઓમ બિરલા આજે 84મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું કરશે ઉદઘાટન. આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે મુંબઈમાં. સીએમ શિંદે સહિત મહારાષ્ટ્ર વિધાનસભાના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. જમીનના બદલામાં નોકરીના મામલામાં લાલુ પરિવાર મુકાય મુશ્કેલીમાં. રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ સહિત 7 આરોપી પર ઈડી દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં સંભળાવશે ચુકાદો. 2004-2009 વર્ષ દરમિયાન લાલુ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે નોકરીના બદલામાં અરજદારો પાસેથી જમીન અને પ્લોટ લીધા હોવાનો આરોપ. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાજ્ય સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર. કહ્યું, ગેરકાયદે દારૂ અને કોલસા કૌભાંડમાં પૂર્વ સરકારના મંત્રી રહેલા કેટલાક નેતાઓના નામ કોંગ્રેસને બદનામ કરવાનું ષડયંત્ર. ચિરાગ પાસવાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહને મળવા માટે માંગ્યો સમય. અમિત શાહ તરફથી હજી સુધી નથી મળ્યો કોઈ રિસ્પોન્સ. પોતાના તમામ કાર્યક્રમ રદ કરીને નડ્ડા અને શાહ સાથે મુલાકાતની રાહ જોઈ રહ્યા છે પાસવાન. રામલહેરનો એ જ અનુભવ કરી શકે જે ભગવાન રામને માને છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહી વાત. જે શ્રી રામને નથી માનતા તે શું જાણે રામલહેર તેવો કર્યો કટાક્ષ. રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું, રાહુલ તો કોલસો પણ સ્ટવમાં નાખીને સળગાવે છે. કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકન અને પાર્ટી મહાસચિવ જયરામ રમેશ આજે પાર્ટીના નવા અભિયાનને કરશે લોન્ચ. બપોરે 1 વાગે પાર્ટી મુખ્યાલયમાં નવા અભિયાનનો કરાશે પ્રારંભ. ટીએમસીના મહાસચિવ કુનાલ ઘોષે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પર સાધ્યું નિશાન. અધીર રંજન સીપીએમ સાથે મળીને ભાજપ માટે કામ કરતા હોવાનો લગાવ્યો આરોપ. સાથે જ રાહુલની યાત્રાને એન્ટ્રી ન મળવાને લઈ આપી સફાઈ. જ્ઞાનવાપી પર ઈએસઆઈ સર્વે રિપોર્ટ પર મુરાદાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસનનું મોટું નિવેદન. કહ્યું, આમાં કોઈની જીત નથી અને કોઈની હાર નથી. ઈએસઆઈ સર્વે રિપોર્ટ પર કોર્ટ નિર્ણય કરશે. દિલ્હીમાં સંસદ ભવન સંકુલમાં ગૃહની કાર્યવાહી દરમિયાન સુરક્ષાનો ભંગ કરનાર 6 આરોપીઓની ન્યાયિક કસ્ટડીનો આવ્યો અંત. આજે ફરી પટિયાલા હાઉસ કોર્ટમાં થશે હાજર. ઓડિશાના ભુવનેશ્વરમાં સમલેશ્વરી મંદિરના ઉદઘાટનને લઈને રજા જાહેર. સ્કૂલ કોલેજો રહેશે બંધ. સમારોહમાં ઉપસ્થિત રહેતા ભક્તોની સુવિધા માટે સરકારી કાર્યાલયો પણ રહેશે બંધ. મુખ્યમંત્રી નવીન પટનાયક કરશે સમલય પરિયોજનાનું ઉદઘાટન. સમલેશ્વરી મંદિર અને તેની આસપાસની 40 એકર જમીનને વિકસિત કરવાની પરિયોજના પર કરવામાં આવશે 200 કરોડનો ખર્ચ. હિમાચલ પ્રદેશના શિમલામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. અલગ અલગ માંગને લઈને ખેડૂતોએ યોજી કાર રેલી. દિલ્હીના શાહદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ભીષણ આગ. 4 લોકોના મોત, 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મેળવ્યો આગ પર કાબુ. ગુરુગ્રામમાં દિવ્યા પાહુજા મર્ડર કેસમાં પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ. આરોપી રવિ બગ્ગાની જયપુરથી કરવામાં આવી ધરપકડ. અયોધ્યામાં રામભક્તોની ભારે ભીડ યથાવત. શ્રીરામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓ માટે દર્શનના સમયમાં કર્યો 1 કલાકનો વધારો. રામલલાની આરતીનો સમય પણ કરવામાં આવ્યો નક્કી. રામલલાની દર્શનની સાથે સરયુ ઘાટ પર પણ ઉમટ્યા ભક્તો. મોટી સંખ્યામાં ભક્તોએ લીધો આરતીમાં ભાગ. ઓડિશાના ભુવનેશ્વરમાં વાર્ષિક આદિવાસી મેળાનું કરવામાં આવ્યું આયોજન. 11 દિવસ સુધી ચાલશે આદિવાસી મેળો. આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં લીધો ભાગ. અટારી વાઘા બોર્ડર પર બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં દેશભક્તિની લહેર. મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓની ગુંજ.